બાળકો હવે છેલ્લા બે દાખલા બંને દાખલામાં આ દાખલો થોડોક ઇમ્પોર્ટન્ટ ધ્યાનથી સમજો બહુ વાંધો નહીં આવે શરૂઆત કરીએ તો આની અંદર આપ્યું છે 3n p3 અને 2n plus 1 અહીંયા આધાર બંનેના કેવા છે સરખા છે આધાર કેવા છે સરખા છે તમે લખશો 3n is equal to 2n plus 1 3n minus 2n એટલે તમે કહેશો n is equal to 1 एकदम सिंपल ने सॉवर दाखला आवा पण होय छे जरे मेथड करवामा आपणे एम लागे केटलो लांबो समस छे पाणी आगळ जुओ के अहींया कोई दिवस गुणाकारमा कशु ज नहीं आप्यो त्यारे आ मेथड थाय याद रहेशे आटलो पॉइंट शरूआत करीए हवे जे ना याद रहे एवो पॉइंट तमने कोई के एन पी आर इज इक्वल टू फॉर्म्यूला शू छे एन फेक्टोरियल एन माइनस आर फेक्टोरियल बस आ एनी फॉर्म्यूला छे जे अहींया हवे हुं एप्लाय करवा जई रह्यो छुं समी अंदर शरूआत शुं करीशुं टेन पी n minus 1 factorial એટલે કે જેમ 11p n minus 2 is equal to 30 જેમ 11 આવું આપણને આપેલું છે તમે કહેશો સર આની અંદર શરૂઆત કરીએ તો આની અંદર પહેલા લખો 10 factorial અહીંયા લખશો 10 minus n minus 1 આ સ્ટેપ ખબર પડે બાળકો બહુ જ અગત્યનો સ્ટેપ આ જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો સર આની નીચે અહીંયા લખો 11 ફેક્ટોરિયલ કેમ કે આપોનમાં છે એટલે તમે કહેશો કે સર અહીંયા લખશો 11 માઇનસ n માઇનસ 2 ફેક્ટોરિયલ કેમ કે અહીંયા ફેક્ટોરિયલ છે એટલે અહીંયા ફેક્ટોરિયલ તમે કહેશો લખવું જ પડશે ઇઝ ઇક્વલ ટુ 30 / 11 એક વસ્તુ ધ્યાન રાખજો આ જે છે એ અપોનમાં છે આટલું અંશમાં છે આટલું છેદમાં છે આ સ્ટેપને પહેલા 2 મિનિટ પોઝ કરો સરે શું કર્યું એ સમજવાનો ટ્રાય કર્યો અને પછી પોતાની નોટમાં લખો જો આ સ્ટેપ ક્લિયર થાય તો અહીંયા હું આવું લખી શકું 10 ફેક્ટોરિયલ આ જે લખેલું 10 હવે જો અહીંયા હું એક સ્ટેપ કરી દઉં છું 10 n plus 1 આવું કરી શકાય બરાબર છે તમે કહેશો સર આ 1 ને એડ કરી દો એટલે તમે કહેશો સર 11 સીધા લખો 11 n minus 1 ફેક્ટોરિયલ ક્લિયર બીજું સ્ટેપ અહીંયા વાળું આ જે છે ને એ છેદનું છેદમાં છે એટલે અંશમાં જ હશે એટલે અહીંયા ગુણાકાર લખ્યા 11 લખ્યા ફેક્ટોરિયલ લખ્યા હવે આની વાત કરું છું સમજજો અહીંયા ખાસ 11 n n minus 2 હવે તમે કહેશો કે સર આ જેવું બ્રેકેટ ખોલો એટલે આ પ્લસ થઈ જશે આ બ્રેકેટ ખુલે એટલે પ્લસ થઈ જાય 11 પ્લસ 2 એટલે 13 n થઈ જશે ક્લિયર છે બાળકો 13 n તો અહીંયા હું લખીશ 13 n minus n 13 minus n factorial આ 10 factorial છે તો અહીંયા હું લખી શકું 10 ગુણ્યા એટલે કે 11 ગુણ્યા 10 આ 11 ની જગ્યાએ 11 ગુણ્યા 10 factorial એટલે આ 10 factorial 10 factorial નો સાફાયો થઈ જાય હવે આગળ જઈએ તો આની અંદર આગળ વધવું હોય તો સમજજો ક્યાં સુધી જવાય હવે આ છે ને બહુ જ લોજિકલ છે ઘણા બધાને આ ખબર નહીં પડે આ ફેક્ટોરિયલનો મતલબ દર વખતે એક એક ઓછું થતું જવાનું જે હું અહીંયા લખું છું આનું ઓછું શું લખાય 11 n માઇનસ 1 11 n માઇનસ 2 એટલે તમે કહેશો ને સર તો આપણું કામ અહીંયા થઈ જશે જેવું 13 લખીશું એટલે જો આને સોલ્વ કરીએ તો શું થઈ જશે તમે કહેશો સર અહીંયા થશે તમે કહેશો સર આને ના કરી શકાય કેમ તો અહીંથી તો ઓછા થઈ જશે આપણે 13n ને લેવા પડશે 13n માઇનસ n તો એમાં એક વાર ઓછો કરીએ તો તમે કહેશો કે સર એક ઓછો કરીશું તો કેટલા થઈ જશે 12 થશે 13n માઇનસ 2 કરશો એટલે તમે કહેશો કે સર આમાં થઈ જશે જો હું લખું છું 12 માઇનસ n અને 13 માંથી 2 જાય એટલે 11n થશે આટલે સુધી ક્લિયર તમે કહેશો કે સર આ તો ખબર પડે તો બસ બાળકો અહીંની હવે ફેક્ટોરિયલનો સફર હું વધારું છું લાંબુ લખું છું પહેલું લખ્યું 13n માઇનસ 1 પછી એક ઘટાડ્યું જે ઘટાડશો એટલે 12n માઇનસ એટલે કે 12n માઇનસ n અને 11n માઇનસ 1 ફેક્ટોરિયલ અહીંયા 11n માઇનસ 1 ફેક્ટોરિયલ આ તો બાળકો બધા સુધી પહોંચવું મને ખબર છે બહુ અઘરું છે કેમ કે આ ઘણા બધાને આમાં સ્ટ્રાઇક જ નહીં થાય ઇઝ ઇક્વલ ટુ 30 / 11 અહીંયા લખશો 30 / 11 એ કહી દઉં આ દાખલો બહુ જ અઘરી કેટેગરીનો કહેવાય જેને બહુ જ પરફેક્ટ ગણિત ખબર પડતી હોય એના માટે આ છે કેમ કે ઘણા બધા આમાં થોડાક બગ્ગા મારતા હશે એવો વર્ડ જ વાપરવો પડશે કેમ કે એ પરફેક્ટ વર્ડ છે કેમ કે એ સમજી નહીં શકતા હોય એટલે બગ્ગા મારવા પડે કે બાકી કોઈ વાંધો ના આવે આ બહુ જ
એ રીતે તમને થોડું કેમ લાગતું હશે, સર બહુ શ્રુડ રીતે બોલે છે. શ્રુડ નહીં બાળકો, બહુ પ્રેક્ટિકલ વાત કરું, આ બહુ જ કન્સેપ્ચ્યુઅલ સમજે. એટલે જરૂરી નથી કે બધાને ખબર પડે, પાંચ વાર જુઓ ત્યારે આવડે, કેમ કે આમાં લોજિક બહુ વધારે છે. તમે કહેશો સર આટલું તો ખબર પડી, હવે જુઓ આટલું સ્ટેપ જ બાકી રહ્યું છે, નીચે 11 છે, બરાબર છે. શાંતિથી સમજો, હું આને લખું છું કેટલું બાકી છે. ચલો અહીંયા લખી કાઢીએ, 13 n 13 - n, અહીંયા 12 n - 1, અહીંયા 11 ગુણાકારમાં લઉં છું, ના પોનમાં 30 લઉં છું. અને અહીંયા તમે કહેશો સર 30 ના લેવા હોય તો વાંધો નહીં, અને 11 તો કસ્ટ એટલે કટ થઈ જશે, અને અહીંયા 1, પણ 30 ને સામે જ રાખવું પડશે, કેમ કે આનો ગુણાકાર કરીને પછી આપણે આગળ લઈ જઈશું, એટલે 30 ને તો એની જગ્યાએ જ રાખ્યા. હવે સ્ટેપ કઈક આવું બાકી રહેશે, 13 n - n 12 n ઇઝ ઇક્વલ ટુ 30. બસ આટલું આપણું સ્ટેપ આવી ગયું. તમે કહેશો સર ગુણાકાર શરૂઆત કરીએ તો બાળકો કેલ્સી ની જરૂર પડશે થોડીક, તો તમે કહેશો સર જો 13 × 12 તો આવશે 156, 13 × અહીંયા કરશો એટલે 13 n, આને કરશો તો -12 n, n સાથે કરશો એટલે -n² ઇઝ ઇક્વલ ટુ 30. આગળ જઈએ બાળકો થોડુંક. ચલો તો હવે તમે કહેશો સર આ n સ્ક્વેર પહેલા લખો, આની અંદર લખીશું 13 + 12 એટલે તમે કહેશો 25, અને અહીંયા 156 - 30 ઇઝ ઇક્વલ ટુ 0. 156 - 30 એટલે અહીંયા તમે લખશો n સ્ક્વેર 25 n, અને અહીંયા 126 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર બાળકો? કોઈ જગ્યાએ ડાઉટ? તમે કહેશો સર અહીંયા છે ને પ્લસ થઈ જશે, એ ધ્યાન રાખજો, તો પરફેક્ટ વાત છે. 126 ના ભાગ પાડીએ તો 2 થી કરશો એટલે 6, અને 3 2 થી કરશો એટલે અહીંયા 3 અહીંથી ના થાય, તો તમે કહેશો સર અહીંયા 3 થી કરવું પડે, 3 તો 2 ને 1, પછી તમે કહેશો સર 7, અને આન્સર આવી જશે. તો અહીંયા તમે કહેશો સર આ છે 6. તો બાળકો શરૂઆત કરીએ તો આ 3 × 2 = 6, 6 × 3 = 18, અને અહીંયા આપણે લઈશું 7. તો તમે કહેશો સર કઈ કામ થાય? કામ નહીં, આન્સર આવી ગયો બાળક. તો અહીંયા લઈએ 18 n - 7 n + 126, મધ્યમ પદ નું શું કર્યું? તો તમે કહેશો મિડલ ટર્મ સ્પ્લિટિંગ, એક્ઝેક્ટ વર્ડ વપરાય તો આની અંદર આપણે કરીએ તો અહીંયા આપણે લીધું n - 18, અહીંયા લઈએ 7 n - 126 માંથી 7 કાઢશો એટલે તમારે આવશે 18 જ, એ તો મને ખબર છે. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા માઇનસ કોમન કાઢો ને એટલે અંદર સાઇન બદલી જાય, બે બ્રેકેટ સરખાઈ ગયા, n - 18 અને n - 7, n = 18 n = 7. બાળકો જરૂરી નથી કે બધાને એક જ વારમાં ખબર પડે, 3 થી 4 વાર પોઈન્ટ જોશો એટલે ખબર પડશે, ધીરે ધીરે પ્રેક્ટિસ થી આવશે. સર પણ બહુ શાંતિથી પ્રેક્ટિસ હોય, સર આટલા વર્ષોથી કરાવે છે એટલે થાય, તો પણ એક બે સ્ટેપમાં સર આમથી આમ સ્ટેપ લખ્યા એ તમને તો બહુ આઈડિયા ના આવે, પણ અમને બહુ એ ખાસ કે એક મિનિટનો પોઈન્ટનો એ ખાસ ધ્યાન આવવું જોઈએ, એ બધી વાત જવા દો. મેઇન ફોકસ પર વાત કરીએ, તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે બાળકો, ધ્યાનથી કરજો. ના ખબર પડે તો આ બધા પોઈન્ટ સમજો, કેમ કે આગળ ઘણા ખરા અંશે તમને આવી ગયા છે. જો આગળના દાખલા આવડ્યા હશે તો આનો દાખલાને બહુ વાંધો નહીં આવે. બાળકો અહીંયા જ હું તમારી રજા લઉં છું, મળીશું હવે નવા સમમાં, જે તમને બધી ખબર પડશે, કેમ કે અહીંયા હવે બસ આ સફર પૂરો થાય છે શોર્ટ સમનો. હવે વ્યવહારિક સમ આવશે જેમાં તમારે પ્યોર લોજિક બેઝ સમ આવશે. તો બાળકો અહીંયા રજા લઈએ, મળીએ નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે, વ્યવહારિક સમમાં મળીશું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ બાળકો નવા લેક્ચરમાં.